હેલો ફ્રેન્ડ્સ, હું છું દીપ દટાણીયા. આગળ આપણે ખાતા વહી ખતવણીના એક લેક્ચર જોઈ ગયા હતા, તો ત્યારબાદ એમાં આપણે સાદી આમનોંધ પરથી ખતવણી કેવી રીતે કરવી, એના ખાતા કેમ બનાવવાના, ત્યારબાદ એમાં ખતવણી કેવી રીતે કરવી એ આપણે જોઈ ગયા હતા. હવે આગળ આપણે આજે સેકન્ડ લેક્ચર જોઈએ, તો સંયુક્ત આમનોંધની ખતવણીની પ્રક્રિયા. સંયુક્ત આમનોંધની ખતવણીની પ્રક્રિયા છે તો એ આપણે જોવાની છે. સંયુક્ત આમનોંધમાં કુલ ત્રણ કે ત્રણથી વધુ ખાતાઓ અસર પામતા હોય છે. ત્રણ ખાતા તો અસર પામે જ, પણ એથી વધુ ખાતા પણ અસર પામતા હોય છે. આવી આમનોંધમાં ઉધાર બાજુ કે જમા બાજુ એક કરતા વધુ ખાતાઓ અસર પામેલા હોય છે. સ્વાભાવિક જ છે, કારણ કે ત્રણ ખાતા કે ત્રણથી વધુ ખાતા હોય એટલે ઉધાર કે જમા બેમાંથી ગમે એક ખાતું તો બે વખત જમા ઉધાર કે જમા થતું જ હોય છે. ત્યારબાદ આ પ્રકારની આમનોંધમાં ઉધાર અને જમા એમ બંને બાજુ એક કરતા વધુ ખાતાઓ અસર પામતા હોવાથી સંયુક્ત આમનોંધની ખતવણીની પ્રક્રિયા કાળજી માગી લે છે. સ્વાભાવિક છે, કારણ કે બે કે તેથી વધુ ખાતાઓ ઉધાર કે જમા થતા હોઈએ છીએ એટલે એમાં અઘરું પડે થોડીક આમનોંધ ઉપરથી ખતવણી બનાવવામાં. એટલે સાવચેતી રાખવી પડે, અઘરું તો કંઈ ના થાય, પરંતુ જો સાવચેતી ના રાખીએ તો ભૂલ પડવાની શક્યતા વધી જાય. એટલે આપણે સાવચેતી રાખીને ખતવણીની પ્રક્રિયા પૂર્ણ કરવી પડે છે. તો એ આપણે જોઈ લઈએ, તો એનું એક ઉદાહરણ પરથી જ આપણે જોઈ લઈએ. ઉદાહરણ નંબર બે, નીચે આપેલા કમિશનર વ્યવહારો પરથી તેના ચોપડામાં આમનોંધ તૈયાર કરો તથા જરૂરી ખાતા ખોલી તેમાં ખતવણી કરો. આમનોંધ તૈયાર કરી જરૂરી ખાતા બનાવી અને એમાં ખતવણી કરવાની છે. તો આગળના પેલા લેક્ચરમાં જેમ હતું એવી રીતે આપણે આમનોંધ થોડીક સ્પીડમાં જોશું અને ખતવણીની પ્રક્રિયા આરામથી ભણીશું, કારણ કે આમનોંધ હવે તમને અને મને બંનેને આવડે જ છે. એટલે પેલો વ્યવહાર છે કે 39,000 રોકડા તથા 7500નું અંગત ફર્નિચર ધંધામાં લાવ્યા. તો ધંધામાં જે વસ્તુ આવે એ ઉધાર કરી અને મૂડી ખાતું જમા કરવાનું હોય છે. તો એની આમનોંધ બનાવી નાખીએ. રોકડ ખાતે ઉધાર 39,000 રૂપિયા, ફર્નિચર ખાતે ઉધાર 7500 રૂપિયા અને જમા મૂડી ખાતે 46,500 રૂપિયા. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો 8,200 પાર્થને તથા 3,000 મૂંજને દેવા પેટે ચૂકવ્યા. ચૂકવ્યા છે તો રોકડ જાય છે એટલે જાય જમા બે તે રોકડ ખાતે. અને હવે ઉધાર શું લખવાનું? મૂંજ અને પાર્થ. તો એ લખી પેલા પાર્થ ખાતે ઉધાર 8,200 અને મૂંજ ખાતે ઉધાર 3,000. અને 3,000 ને 8,000 બંનેનો ટોટલ કરી રોકડના ખાતામાં 11,200 રૂપિયા જમા. ત્યારબાદની થર્ડ 5 તારીખની આમનું જોઈએ તો માનસી પાસેથી રૂપિયા 7,400ના લેણા પેટે 7,070 હિસાબે ક્રોસ્ડ ચેકથી મળ્યા. ક્રોસ્ડ ચેક મળ્યો છે તો એના ઉપરથી આમનું જોઈએ તો આપણે મળ્યા છે એટલે આવી ઉધાર થઈ. તો બેંક ખાતે ઉધાર કેટલી રકમ? 7,000 રૂપિયા, કારણ કે 7,000નો ચેક મળ્યો ક્રોસ્ડ એટલે 7,000 ઉધાર લખને કા. અને જમામ શું લખવાનું? માનસી ખાતે. પરંતુ માનસી પાસેથી તો 7,400 લેવાના હતા એટલે 7,400 જમા કર્યા. તો જે 400નો તફાવત વધે છે એને વટાવ ખાતે ઉધાર કરી દેવાનો થાય. 6 તારીખની વ્યવહાર જોઈએ તો નીતિનને રૂપિયા 6,400નો તથા પરેશને 3,200નો માલ વેચ્યો. માલ વેચ્યો છે એટલે વેચાણ થાય તો વેચાણ જમા આવે. તો જમામાં લખી આપણે વેચાણ ખાતે ઉધાર નીતિન ખાતે, કારણ કે નીતિનને વેચ્યો છે 6,400નો એટલે ઉધાર નીતિન ખાતે 6,400. પરેશને વેચ્યો છે એટલે પરેશ ખાતે ઉધાર 3,200. અને 6,400 ને 3,200 નો પ્લસ કરી 9,600 વેચાણ ખાતે લખનેગા. ત્યારબાદનો લાસ્ટ 8 તારીખનો વ્યવહાર જોઈએ તો પિયુષ ઇલેક્ટ્રોનિક્સમાંથી રૂપિયા 25,000નું લેપટોપ ખરીદ્યું, જે પેટે રૂપિયા 5,000 રોકડા ચૂકવ્યા. ચૂકવ્યા છે એટલે ધંધામાંથી રોકડ જાય છે એટલે જાય જમા તે રોકડ ખાતે 5,000 રૂપિયા, કારણ કે 5,000 જ રોકડા ચૂકવા છે એટલે બાકીના 20,000 રૂપિયા જે નથી ચૂકવા એ આપણે પિયુષ ઇલેક્ટ્રોનિક ખાતે લખનેકવાના અને ટોટલ 25,000 રૂપિયા લેપટોપ ખાતે ઉધાર કરી દેવાના. અહીંયા લેપટોપની જગ્યાએ જો તમે કોમ્પ્યુટર ખાતે ઉધાર કરો તો પણ ચાલે, તો ખાલી આપણે કોમ્પ્યુટરનું ખાનું ખતવણીમાં બનાવવાનું થાય. અને જો અહીંયા લેપટોપ લખવું હોય તો લેપટોપનું ખાનું બનાવવાનું થશે ખતવણીમાં. એટલે એ લેપટોપ લખો કોમ્પ્યુટર લખો એનાથી કંઈ પણ ફેર પડી જતો નથી. પણ તમારી આમનોંધ સાચી હોવી જોઈએ અને ખાતું બનાવી અને એમાં ખતવણી સાચી હોવી જોઈએ.
જો હજી પણ તમને જો આમનોનમાં સમજ ના પડી હોય તો આખે આખું આમનોનનું ચેપ્ટર અને ત્યારબાદનું ખાસ આમનોનનું ચેપ્ટર બંનેના જેટલા વિડીયો છે એ બધા વિડીયો ફરીથી જોવો, એ બધાના દાખલા ગણો અને ત્યારબાદ પાછું આ લેક્ચર આ ચેપ્ટર ભણજો. જો કે હવે આવડતું જ હશે તો ફરી એકવાર કહું છું કે આટલી આમનોંધ વિડીયોને અહીંયા સ્ટોપ કરીને આટલી આમનોંધ પહેલાં તમારી બુકમાં લખી નાખો અને ત્યારબાદ હું આગળ જે ખાતા બનાવડાવું અને એની ખતવણી કરાવી લઉં એ તમે તમારી આમનોંધ બુકમાં લખી હોય એમાં ધ્યાન આપતા જજો અને એના ઉપરથી આપણે બનાવતા જશું. તો જોઈ લઈએ ખાતા બનાવીએ તો આ ખાતા બનાવીએ છીએ તો એમાં ખાતું પેલું રોકડનું ખાતું, કારણ કે રોકડ ઉધાર આવ્યું એટલે રોકડનું ખાતું બનાવ્યું, ત્યારબાદ ફર્નિચરનું ખાતું, ત્યારબાદ મૂળી ખાતું, ત્યારબાદ પાર્થ ખાતું, મૂંજી ખાતું, રોકડ ખાતું. તો રોકડ તો નહીં બનાવીએ કારણ કે અહીંયા આપણે રોકડનું ખાતું પહેલાં જ બનાવી દીધું છે, એટલા માટે કોઈ ખાતા બે વખત બનાવવાની જરૂર નથી. ત્યારબાદ બેંક ખાતું, વટાવ ખાતું અને માનસિક ખાતું કેવી રીતે છે એ તમને ખબર જ છે, કારણ કે આમનોંધમાં જે ઉધાર આવ્યો હોય જે જમા આવ્યો હોય એ બધાના ખાતા અહીંયા બનાવી દેવાના થાય છે. સેકન્ડ લાસ્ટ આમનોંધમાં પેલું નીતિન ખાતું ઉધાર છે તો એ નીતિનનું ખાતું બનાવ્યું, પછી પરેશ ખાતું ઉધાર છે તો પરેશનું, અને વેચાણ ખાતું જમા છે તો વેચાણનું આપણે આગળ ક્યાંક ખાતું બનાવ્યું છે. વેચાણનું ખાતું આપણે બનાવી નાખ્યું છે તો એ વેચાણનું ખાતું આપણે ફરીથી બનાવવાનું થશે નહીં, અહીંયા વેચાણનું ખાતું આપણે અહીંયા બનાવ્યું છે. ત્યારબાદ લેપટોપ ખાતું, કારણ કે લેપટોપ આપણે લાસ્ટ ટાઈમનું ઉધાર કર્યું છે એટલે જો લેપટોપની જગ્યાએ તમે કોમ્પ્યુટર લખ્યું હોય તો અહીંયા કોમ્પ્યુટર લખવાનું. અને ત્યારબાદ પીયુસ ઇલેક્ટ્રોનિક ખાતે, અને રોકડનું ખાતું છે એ આપણે આગળ બનાવી નાખ્યું છે. તો આના ઉપરથી આપણે જોતા જઈએ કેવી રીતે આપણે આમનોંધ બનાવવાની, ટૂંકમાં આમનોંધ પરથી આપણે ખતવણી કેવી રીતે કરવી એ હવે જોતા જઈએ. તો પહેલી આમનોંધ જો ધ્યાનપૂર્વક કાળજી રાખીને જોજો, કારણ કે આ સંયુક્ત આમનોંધ છે, એના ઉપરથી જો કાળજી રાખ્યા વિના તમે ખતવણી ભણી લેશો તો તમને અહીંયા મુશ્કેલી પડશે ખતવણી બનાવવામાં. તમે તમારી રીતે જાતે દાખલો ગણશો ત્યારે તમને ભૂલ પડશે જ, એટલે ખાસ કરીને આંખ અને કાન બંને ખુલ્લા રાખીને અહીંયા જ ધ્યાન આપજો. તમને જ્યાં એરો હું બતાવતો જાઉં સ્ક્રીન ઉપર ત્યાં તમારી નજર રાખજો અને ત્યાં આપણી એન્ટ્રી આવતી જશે. તો સૌ પ્રથમ તો પહેલી આમનોંધમાં રોકડ ખાતું ઉધાર છે તો રોકડ ખાતામાં આવ્યા, હવે ઉધાર છે રોકડ ખાતું ગોતું તો રોકડ ખાતામાં આવ્યા, રોકડ ખાતું ઉધાર છે તો ઉધાર બાજુ, અને જમાની વિગત લખવાની આપણે આગળના લેક્ચરમાં જેમ કરતા હતા સાદી આમનોંધમાં વારામાં એવી જ રીતે અહીંયા પણ લખવાની જમાની વિગત લખવાની. તો જમામાં મૂળી ખાતે, અને મેં તમને કીધું હતું અહીંયા વિગત હોય એની સામેની તો અહીંયા એ નહીં લખતા, પરંતુ અહીંયા કેવી રીતે સંયુક્ત આમનોંધમાં લખવાની, સંયુક્ત આમનોંધમાં એટલું યાદ રાખવાનું જે ખાતું હોય એ ખાતાની સામે જેટલી રકમ હોય એટલી રકમ અહીંયા લખવાની થાય. બેઝિકલી આખે આખા ચેપ્ટર દરમિયાન આવી રીતે યાદ રાખો તો પણ ચાલે, ઓલી એક રીત હતી કે અહીંયા વિગત હોય એની સામે લખો તો પણ ચાલે, પણ એ માત્ર ને માત્ર સાદી આમનોંધમાં જ તમને ઉપયોગી બનશે. અહીંયા મૂળી ખાતામાં તો સામે 46,500 છે તો આપણે અહીંયા એ લખશું તો ખોટી પડશે, એટલે અહીંયા બીજી રીત છે, પરંતુ આ રીત સાદી આમનોંધમાં પણ ચાલે છે. એટલે મારું કેવું એવું છે કે આ રીતે યાદ રાખો તો વધુ સારું, ઓલી રીતે યાદ રાખવાની પરંતુ આ રીતનો તમારે દાખલો ગણતી વખતે ઉપયોગ કરવાનો, જેથી કરીને તમને સાદી આમનોંધ અને સંયુક્ત આમનોંધમાં ક્યાંય ફેર પડે નહીં, ક્યાંય પણ પ્રોબ્લેમ આવે નહીં. એટલે રોકડ ખાતું છે એટલે રોકડ ખાતું ઉધાર બાજુ, તો ઉધાર બાજુ છે લખ્યું છે આમનોંધમાં એટલે ઉધાર બાજુ આવ્યા, જમાની વિગત લખી, અને જે ખાતું છે એ ખાતું રોકડ આમનોંધમાં ગોતવાનું અને એમાં જેટલી રકમ ઉધાર હોય એટલી રકમ અહીંયા 39,000 રૂપિયા લખવાની. આ રોકડ ખાતું બીજી એકાદી આમનોંધમાં ઉધાર કે જમા હોય તો અહીંયા નહીં ગોતવાનું, જે આમનોંધનું આપણે બનાવતા હોય એ જ આમનોંધમાં જોવાની એની રકમ. ત્યારબાદ એ જ આમનોંધમાં ફર્નિચર ખાતું ઉધાર છે તો ફર્નિચર ખાતે આવ્યા, ઉધાર બાજુ અને જમા બાજુની વિગત લખવાની, તો મૂડી ખાતે એ તારીખ લખવાની આમનોંધની જે તારીખ હોય એ, અને જે ખાતું હોય એ ખાતામાં આમનોંધમાં કેટલી રકમ લખી છે 7,500 ઉધાર લખી છે ખાતાની સામે, તો અહીંયા પણ 7,500 રૂપિયા આપણે ઉધાર કરી દેવાના થશે. ત્યારબાદ જમા જોઈએ તો જમા મૂડી ખાતું છે તો અહીંયા આપણે મૂડી ખાતું ગોતું, તો એ મૂડી ખાતું જમા છે તો જમા બાજુ આવ્યા, ઉધાર કઈ વિગતું છે તો ઉધાર બે વિગતું છે સર અહીંયા, તો આપણે પહેલા તો એક જ વિગત આવે છે અત્યાર લગી, તો અહીંયા સંયુક્ત આમનોંધ છે તો બે વિગત આવે છે, તો ઉધારમાં એ બંને વિગત લખવાની, રોકડ ખાતે અને ફર્નિચર ખાતે બંને વિગત લખી, તો જે ખાતું છે એની સામે કેટલી રકમ છે 46,500 છે તો એ 46,500 લખવાની, પરંતુ 46,500 કયા ખાતે લખવાનું, રોકડ ખાતાની સામે લખવું ફર્નિચર ખાતાની સામે,
કઈ વિચારવાનું નહીં. જો જ્યારે આવી રીતે સંયુક્ત આમનોંધ હોય ત્યારે 46,500 ની સામે જેટલા ખાતા આપણે લખ્યા હોય એ ખાતાની જે રકમ હોય એ જ અહીંયા લખી દેવાની થાય, કારણ કે આ બંનેનો સરવાળો કરીને 46,500 રૂપિયા જ આવતા હોય છે. કારણ કે જમા અને ઉધારનો સરવાળો સેમ જ હોય છે, બંનેની રકમ સેમ જ આવવી જોઈએ. એટલે આપણે અહીંયા ઉધારની રકમ જમામાં લખી છે તો એની સામે જેટલી રકમ છે એ રકમમાં આપણે 46,500 ને ડિવાઈડ કરીને અહીંયા આપણે લખી દીધા. ત્યારબાદ આગળ જોઈએ તો પાર્થ ખાતું ઉધાર આપ્યું છે સેકન્ડ આમનોંધમાં, તો પાર્થના ખાતામાં ઉધાર બાજુ આવ્યા જમાની વિગત લખવાની રોકડ ખાતે, અને જે ખાતું છે એની રકમ અહીંયા લખને કી 82,8200. ત્યારબાદ એ જ આમનોંધમાં મૂંજ ખાતું ઉધાર છે, તો મૂંજ ખાતામાં આવ્યા ઉધાર છે એટલે ઉધાર બાજુ લખશું 2015 માર્ચ 2, અને 15 ને અહીંયા 16 છે એટલે 2016 માર્ચ 2, અને જમાની વિગત લખવાની રોકડ ખાતે અને જે ખાતું છે એની રકમ અહીંયા આપણે ઉધાર લખીને કે 3,000 રૂપિયા જે આમનોંધમાં લખી જ છે મૂંજની ખામે 3,000 રૂપિયા ઉધાર, તો અહીંયા ઉધાર લખી નાખ્યા. ત્યારબાદ રોકડ ખાતું જમા આવ્યું છે, તો રોકડ ખાતું ગોતી આપણે આગળ બનાવ્યું હતું, તો રોકડ ખાતામાં જઈએ તો રોકડ ખાતામાં જમા બાજુ આપણે જોઈએ તો બંને વિગત લખવાની, કારણ કે અહીંયા બે વિગત ઉધાર છે તો બે વિગત લખવાની, પાર્થ ખાતે અને મૂંજ ખાતે, એ તારીખ 2016 માર્ચ 2 તારીખ. તો અહીંયા જે ખાતું છે રોકડ ખાતું છે તો એની સામે 11,200 છે, તો અહીંયા સંયુક્ત આમનોંધ છે એટલે બે વ્યવહાર આવતો હોય તો એ વ્યવહારની સામે જેટલી રકમ આમનોંધમાં હોય એટલી જ રકમ અહીંયા લખી નાખવાની, એટલે 8,200 અને 3,000. એટલે આપણે 11,200 ડાયરેક્ટલી નહીં પરંતુ ઇનડાયરેક્ટલી 8,200 અને 3,000 એવી રીતે કરીને જમા 11,200 રૂપિયા લખ્યા છીએ. ત્યારબાદની થર્ડ આમનોંધ જોઈએ તો એમાં બેંક ખાતું ઉધાર છે, તો બેંક ખાતું ગોતીએ, બેંક ખાતું ગોતું એમાં ઉધાર બાજુ આવીએ તો ઉધાર બાજુ 2016 માર્ચ 5, કારણ કે એ તારીખની આમનોંધ છે એટલે એ તારીખ, અને જમા જે વ્યવહાર છે એ જમા લખી નાખવું આપણે માનસી ખાતે, એ જમા અહીંયા વિગતમાં લખી નાખવું, અને બેંક ખાતાની સામે આમનોંધમાં જેટલી રકમ ઉધાર છે એટલી રકમ અહીંયા પણ 7,000 રૂપિયા આપણે ઉધાર બેંક ખાનામાં કરી નાખી માનસીની વિગતની સામે. ત્યારબાદ એ જ આમનોંધમાં વટાવ ખાતું ઉધાર છે, તો વટાવ ખાતામાં ઉધાર બાજુ આવ્યા તો વટાવ ખાતું પેલા તો ગોતું એને ઉધાર સાઈડ આવ્યા તો માર્ચ 2016 5 તારીખ, કેમ તો આમનોંધની જે તારીખ હોય એ જ તારીખ અહીંયા લખી નાખવાની, અને ત્યારબાદ એમાં જમા જે વિગત છે એ વિગત લખી માનસી ખાતે, અને વટાવની સામે જેટલી રકમ છે એટલી રકમ 400 રૂપિયા અહીંયા આપણે લખી નાખી માનસીની સામે. ત્યારબાદ એ આમનોંધમાં જમા માનસી છે તો માનસી બાજુ આવ્યા, હવે ઉધારની વિગત લખવાની તો ઉધાર બે છે તો બે વિગત લખવાની બેંક ખાતે અને વટાવ ખાતે. આવી રીતે બે વિગત આવતી હોય એક જ ખાનામાં એક જ આવી રહે અને એક જ આમનોંધની, તો એમાં જે બે વિગત હોય એની સામે જેટલી રકમ હોય એ જ રકમ અહીંયા લખી નાખવાની થાય 7,400 રૂપિયા. એટલે ઇનડાયરેક્ટલી આપણે માનસીની સામે 7,400 છે એ 7,400 જ આપણે અહીંયા જમા કર્યા. ત્યારબાદ નીતિનનું ખાતું ઉધાર છે સાતમી આમનોંધમાં, તો નીતિન ખાતામાં આવ્યા ઉધાર બાજુ માર્ચ 2016 7, કારણ કે એ તારીખની આમનોંધ છે એટલે જમા શું છે વેચાણ છે, તો અહીંયા વિગતના ખાનામાં વેચાણ ખાતે લખવાનું. નીતિનની સામે 6,400 ઉધાર છે આમનોંધમાં, તો એ અહીંયા 6,400 રૂપિયા આપણે રકમના ખાનામાં પણ લખવાના થશે એટલે લખી નાખ્યા. ત્યારબાદ એ જ આમનોંધમાં પરેશ ખાતું ઉધાર છે, તો પરેશ ખાતું ગોઈતું એની ઉધાર સાઈડ ગોઈતી, એની ઉધાર સાઈડમાં તારીખમાં લખ્યું આપણે 2016 માર્ચ 7 તારીખ, કારણ કે 7 તારીખની આમનોંધની આપણે ખતવણી કરી રહ્યા છીએ એટલા માટે. તો એમાં જમા બાજુ શું વિગત છે વેચાણ છે, તો એ વેચાણ ખાતું અહીંયા આપણે ઉધાર સાઈડમાં લખી નાખ્યું વિગતમાં, અને પરેશની સામે 3,200 રૂપિયા આમનોંધમાં ઉધાર છે, તો અહીંયા પણ 3,200 રૂપિયા આપણે વેચાણની સામે પરેશના ખાતામાં ઉધાર બાજુ કરી દીધા. ત્યારબાદ એ સેકન્ડ લાસ્ટ આમનોંધમાં જ વેચાણ ખાતું જમા છે, તો વેચાણ ખાતામાં એવું આપણે આ વેચાણ ખાતું છે જોઈ લઈએ, અહીં આડાવરું મેં ખાતું બનાવ્યું છે તો પણ ચાલે છે. એટલે વેચાણ ખાતું જમા બાજુ છે એટલે જમા બાજુ માર્ચ 2016 7 તારીખ, તો 7 તારીખ, અને જોઈ લઈએ તો ઉધારમાં નીતિન અને પરેશ બે વિગત છે, તો એ નીતિન ખાતે અને પરેશ ખાતે આપણે અહીંયા જમા લખી નાખ્યું વેચાણના ખાતામાં, અને એ બંનેની સામે જેટલી રકમ ઉધાર છે એટલી જ રકમ અહીંયા આપણે એ બંનેની સામે લખી નાખશું, એટલે 6,400 અને 3,200 એમ કરીને આપણે ઇનડાયરેક્ટલી 9,600 જમા કરી દીધા. ત્યારબાદની લાસ્ટ આમનોંધ છે,
તો એમાં કોમ્પ્યુટર એટલે કે લેપટોપ નું ખાતું, આપણે લેપટોપ લખ્યું હતું આમનું માં લેપટોપ ખાતે ઉધાર, તો લેપટોપ નું ગાનું ગોતી, તો આ લેપટોપ નું ગાનું છે એમાં ઉધાર સાઈડ આવી હતો. હવે તો ઉધર્મ ની સામે તો જમા બે વિગત છે, તો કઈ નહીં, આપણે જમાની સામે જેમ ઉધાર બે વિગત આવતી હતી એવી જ રીતે અહીંયા ઉધારની સામે જમા બે વિગત આવી છે. તો એ જમામાં જે બે વિગત આવી છે એનું નામ લખને ગુ રોકડ ખાતે અને પીયુષ ઇલેક્ટ્રોનિક ખાતે, ઇલે એટલે ઇલેક્ટ્રોનિક ખાતે 2016 માર્ચ 9 તારીખ. અને આ બંનેની સામે આમનોંધમાં જેટલી રકમ જમા છે એટલી રકમ અહીંયા 5,000 અને 20,000 રૂપિયા લખીને કાઢ, એટલે આપણે ઇન્ડાયરેક્ટલી લેપટોપના ખાનામાં ઉધાર 20,000 અને 25,000 રૂપિયા આપણે અહીંયા ઇન્ડાયરેક્ટલી લેપટોપ ખાતે ઉધાર કરી દીધા. તો એમાં જમા જોઈએ તો રોકડ ખાતું જમા છે, તો આગળ ક્યાંક આપણે રોકડ બનાવ્યું હતું તો એ રોકડ ખાતામાં જઈએ, રોકડ ખાતું જમા બાજુ અને શું છે ઉધરમ વિગત લેપટોપ ખાતે છે તો લેપટોપ ખાતે લખીએ, અને લેપટોપની સામે 2,500 રૂપિયા છે તો એ નહીં લખવાના, પરંતુ અહીંયા જે ખાતું છે એની સામે જેટલી રકમ છે એ લખો તો 5,000 રૂપિયા. અને ત્યારબાદ લાસ્ટ એમાં જમામાં પીયુષ ઇલેક્ટ્રોનિક્સ ખાતે છે, તો પીયુષ ઇલેક્ટ્રોનિક્સ ખાતું આપણે ગોતીએ, તો આ થઈ ગયું પીયુષ ઇલેક્ટ્રોનિક્સ ખાતું. જમા બાજુ છે એટલે જમા સાઈડ આવ્યા અને જમા બાજુ લખી 2016 માર્ચ 9, આ કઈ તારીખ લખવાની હોય તો આમનો જે તારીખે હોય એ જ તારીખ અહીંયા લખવાની થાય. અને ઉધારમાં જે છે ખાતાનું નામ એ અહીંયા આપણે વિગતમાં લખવાનું, કોમ્પ્યુટર ખાતે અથવા તો લેપટોપ ખાતે, આપણે લેપટોપ બનાવ્યું હતું એટલે અહીંયા લેપટોપ જ લખવાનું ફરજિયાત છે, કોમ્પ્યુટર લખશો તો ન ચાલે કારણ કે આપણે લેપટોપનું ખાતું બનાવ્યું હોય. જો કોમ્પ્યુટરનું બનાવ્યું હોય તો કોમ્પ્યુટર, લેપટોપનું બનાવ્યું હોય તો લેપટોપ. અહીંયા મેં તમને કહેવા માટે અહીંયા કોમ્પ્યુટર લખ્યું છે, પરંતુ આપણે લેપટોપ ખાતું બનાવવાનું લખવાનું એટલે લેપટોપ ખાતે. અને લેપટોપની સામે કેટલી 25,000 રૂપિયા છે તો એ લખ લખી નહીં, પરંતુ જે ખાતું આપ્યું છે એની સામે આમનોંધમાં જેટલી રકમ ઉધાર કે જમા હોય એટલી જ રકમ અહીંયા લખવાની. તો પીયુસ ઇલેક્ટ્રોનિક્સ ખાતે 20,000 રૂપિયા જમા છે તો એ 20,000 રૂપિયા અહીંયા આપણે લખી નાખ્યા. તો આ આખા કયા દાખલાની આમનોંધની ખતવણી આપણે થઈ ગઈ. તો આમાં કંઈ વિચારવા જેવું નહોતું, આમાં એટલું યાદ રાખવાનું કે જે ઉધાર ખાતું હોય એની સામે વિગતમાં જમાનું લખવાનું અને જે ખાતું આપ્યું હોય એની જ રકમ વિગતના ખાનામ વિગતની સામે ઉધાર કે જમા લખવાની. બે આમનોંધ હોય તો બે ટૂંકમાં ઉધારની સામે બે જમા થતું હોય તો ઉધારની સામે જમામાં બે ખાતા લેખા અને એની જ આમનોંધની રકમ અહીંયા આપણે લખી દેવાની થઈએ. બીજું કંઈ અહીંયા કંઈ નથી. જો કોઈ પણ હજી ડાઉટ આવે તો મને તમે મેસેજ દ્વારા તો પૂછી શકો જ છો. આગળ વધીએ તો આપણે પેટાનોંધમાંથી ખતવણી, આપણે આમનોંધમાંથી ખતવણી જોઈ ગયા હતા. આમનોંધમાં સામાન્ય રીતે બે પ્રકારની ખતવણી હતી, એક સાદી આમનોંધની અને એક સંયુક્ત આમનોંધની. તો સાદી આમનોંધની તો સાવ એટલે સાવ સિમ્પલ હતી, આપણે પહેલા લેક્ચરમાં જોઈ ગયા. તો હવે સેકન્ડ લેક્ચરમાં આપણે આગળ ઉદાહરણ બે જોયું, ક્યુ તો એ સંયુક્ત આમનોંધ વાળું. એમાં થોડીક તકેદારી રાખવાની જરૂર હતી કારણ કે સાવચેતી એમાં ન રાખો તો દુર્ઘટના ઘટે એવું છે, એટલે દુર્ઘટના ઘટે એટલે એનો મતલબ એમ કે અહીંયા ભૂલ થવાની શક્યતા વધી જાય. એટલે સંયુક્ત આમનોંધ હજી એક વાર પાછો એ દાખલો જોઈ લેજો અને પછી જ અહીંયા પેટાનોંધ વાળો ખતવણી ભણજો. એટલે પેટાનોંધ મારી ખતવણી, તો એની થિયરી આપણે જોઈએ, તો એની થિયરીમાં બીજું તો કઈ આગળ નથી. આપણે જેમ પેટાનોંધ બનાવીએ છીએ એવી જ રીતે પેટાનોંધ ઉપરથી આપણે ખતવણી બનાવવાની છે, તો એ આપણે જોઈ લઈએ. ઉદાહરણ દ્વારા જ આપણે સમજશું. તો ઉદાહરણ નંબર 3, નીચે આપેલા વ્યવહારો પરથી શ્રી અનુપની વેચાણ નોંધ તૈયાર કરી તેની ખતવણી કરો. અહીંયા આપણે કહી જ દેવી જોઈએ વેચાણ નોંધ તૈયાર કરવાની છે, તો વેચાણ નોંધનું ફોર્મેટ હવે તમને આવડવું જોઈએ કારણ કે આપણે પેટાનોંધ આખે આખું ચેપ્ટર ભણ્યા છીએ. કઈ માં ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ ને વેચાણ પરત નોંધ આવી હતી, એટલે વેચાણ નોંધનું ફોર્મેટ તમને આવડવું જોઈએ. તો સૌ પ્રથમ તો અહીંયા વેચાણ નોંધ તૈયાર કરવાની કીધી છે, એટલે વેચાણ નોંધનું આપણે ફોર્મેટ બનાવી રાખીએ. બોલો મારી સાથે સાથે તારીખ, ત્યારબાદ ગ્રાહકનું નામ, જાવક ભરતીયા નંબર, ખાપા નંબર એટલે કે ખાતા હોય એ પાના નંબર, અને ત્યારબાદ રકમ રૂપિયામાં. એક પછી એક વ્યવહાર જોઈએ અને પેલા એની પેટા નોંધ બનાવી નાખીએ, એટલે કે વેચાણ નોંધ બનાવી નાખીએ, પછી વેચાણ નોંધ ઉપરથી આપણે ખતવણી કરશું. તો જોઈએ તો તારીખ 1/5/2016 ના રોજ 2500 નો માલ 10% વેપારી વટાવે અંકુશને વેચ્યો. 2500 નો માલ 10% વેપારી વટાવે અંકુશને વેચ્યો છે, એટલે વેચાણની આમનોંધમાં, વેચાણની પેટા નોંધમાં લખવાનું થાય વેચ્યો છે એટલે ઉધાર વેચ્યો છે. એટલે 2015 મે 1 તારીખ અંકુશ ખાતે
25000 નો માલ 10% વેપારી ઉઠાવે એટલે વેપારી ઉઠાવની તો ચોપડા નો નો થાય એટલે 25000 ના 10% એટલે 2500 રૂપિયા એ બાદ કરીને 22500 રૂપિયા આપણે અંકુશ ખાતે લખી નાખ્યા. ત્યારબાદ તારીખ 4/5/2016 ના રોજ 6600 નો માલ એટલે કે 6600 નો માલ 25% નફો ચડાવીને ચિરાગને વેચ્યો. ઉધાર છે એટલે વેચાણ નોંધમાં આવશે તો લખી આપણે 4 તારીખ જીગર ખાતે કારણ કે જીગરને વેચ્યો છે એટલે 6600 માં 25% પ્લસ કરવાના એટલે 25% પ્લસ કરીને 8200 રૂપિયા આવે એ આપણે અહીંયા રકમના ખાનામાં લખી નાખા. લાસ્ટ ટાઈમમાં વ્યવહાર જોઈએ તો 6/5/2016 ના રોજ 7500 નો માલ મૂળ કિંમતે હિયાને વેચ્યો. ઉધાર છે વ્યવહાર એટલે વેચાણ વેચાણનો ઉધાર વ્યવહાર છે એટલે વેચાણ નોંધમાં લખશું આપણે 6 તારીખ હિયા ખાતે અને 7500 નો માલ મૂળ કિંમતે હૈયાને વેચ્યો એટલે 7500 માં જ વેચ્યો છે એટલે 7500 રકમ નાખવાનો. એટલે ત્રણ વ્યવહાર આવી ગયા. એક વ્યવહાર બાકી નથી રહેતા એટલે એનો ટોટલ કરી નાખવાનો કુલ 38250. ફરજિયાત ટોટલ કરવું જ પડશે કારણ કે કેમ એ હવે તમને એકદમ ખતવણીમાં ખાતા બનાવતા શીખવાડું ત્યારે તમને ખબર પડી જશે. તો એક વસ્તુ અહીંયા એટલી યાદ રાખવાની કદાચ એવું ટૂંકમાં મોસ્ટ ઓફલી અહીંયા તમને ખાતા વેચાણ નોંધ કે ખરીદ નોંધ કે ગમે એ ટૂંકમાં પેટા નોંધ હોય તો એના ઉપરથી તમારે ખાતા ઓળખી બનાવી અને એની ખતવણી કરવાની હોય છે એટલે મોસ્ટ ઓફલી અહીંયા જેટલા વ્યવહાર આપ્યો હોય જે પેટા નોંધ હોય એમાં જ આવતી છે. અહીંયા પછી એવા વ્યવહાર નહીં હોય વેચાણ નોંધ કીધી હોય ખરીદ નોંધના કેવા બને. અને ફાઇનલી એવું નથી કહેતો કે એવો વ્યવહાર નહીં જ હોય પણ મોસ્ટ ઓફલી એવા વ્યવહાર નહીં આવે જેટલા વ્યવહાર હોય એ વ્યવહાર એ જ પેટા નોંધમાં સમય જતા હોય છે. આના ઉપરથી આમનું બનાવી આના ઉપરથી ખાતા બનાવીએ તો સૌ પ્રથમ તો અહીંયા વિડીયોને સ્ટોપ કરી અને આ પેટા નોંધ તમે તમારી બુકમાં બનાવી લ્યો અને ત્યારબાદ પેટા નોંધ બનાવી હોય એટલે કે લખ્યા પછી પેટા નોંધને ખુલ્લી રાખો બુકમાં અને હું ખાતા બનાવવાનું અને ખતવણી કરવાનું શીખવાડું એ તમે તમારી પેટા નોંધ જોતા જાઓ અને શીખતા જાઓ મારી સાથે સાથે. તો અહીંયા કંઈ નથી, અહીંયા કેવી રીતે ખાતા બનાવવાના એ જોવાનું. પેલા તો પેટા નોંધ કઈ છે, વેચાણની છે, વેચાણ નોંધ છે ટૂંકમાં, તો એ વેચાણનું એક ખાતું બનાવી નાખો. ત્યારબાદ વેચાણ નોંધમાં કઈ કઈ વિગતના ખાતા વિગત હોય, તો પેલી તો વિગત 1 તારીખમાં અંકુશ ખાતે આવ્યું નામ, તો અંકુશનું ખાનું બનાવો. ત્યારબાદ જીગરનું નામ આવ્યું તો જીગરનું ખાનું બનાવો અને ત્યારબાદ હિયાનું નામ આવ્યું તો હિયાનું ખાતું બનાવો. બની ગયા 4 ખાતા બનાવવાના. કેટલા કેટલા? તો જે પેટા નોંધ આપણે બનાવી હોય એ પેટા નોંધનું એક ખાતું, વેચાણ નોંધ હોય તો વેચાણ, ખરીદ નોંધ હોય તો ખરીદ નોંધ, વેચાણ પરત હોય તો વેચાણ પરત ને ખરીદ પરત હોય તો ખરીદ પરત. એટલા ખાતા બનાવ્યા પછી જેટલી વિગતના ખાનામાં જેટલા જેટલા નામ આવ્યું હોય એટલા નામ અહીંયા લખી નાખવાના. આગળ જેમ આમનોંધમાં જોતા હતા એવી જ રીતે અહીંયા પણ ધારો કે 2 નામ આવ્યું હોય રોકડ ને રોકડ એવું અલગ અલગ તારીખમાં, તો એ ખાનું 2 વખત બનાવવાના થશે અને એક જ વખત એ પણ ખાના અહીંયા ખાતા બનાવવાના થશે. તો હવે એની ખતવણી કેવી રીતે કરવી એ શીખવાડતો જાઉં. તો સૌ પ્રથમ તો વેચાણનું ખાતું લખ્યું છે તો કંઈ નહીં વિચારવાનું. અહીંયા આપણે આમનોંધમાં કુલ લખ્યું તો આમનોંધમાં શું, માફ કરજો, પેટાનોંધમાં વેચાણ નોંધમાં આપણે અહીંયા કુલ લખ્યું, તો એ કુલ લખવાનું અને કઈ બાજુ વેચાણ નોંધમાં આપણે કુલ લખ્યું છે તો વેચાણ નોંધમાં પેલા તો આવી ગયા આપણે. તો વેચાણ નોંધમાં કુલ છે તો એની ઉધાર અસર આપવી કે જમા? અહીંયા તો મેં તમને દર્શાવી દીધું છે એટલે તમને ખબર પડી ગઈ જમા, પણ જમા કેમ આવે? તો કહીશ એ આપણે વેચાણ ખાતું આમનોંધમાં ક્યાં લખીએ? જમા લખીએ, આમનોંધમાં વેચાણ ખાતું જમા આવે. તો અહીંયા પણ વેચાણ ખાતામાં જમા બાજુ એ કુલની રકમ લખવાની 38250 રૂપિયા અને વેચાણને કેની સાથે સંબંધ હોય? 2000 સાથે સંબંધ હોય તો અહીંયા લખવાનું 2015 મે 6 તારીખ અને પરચુરણ દેવાદાર ખાતે, કારણ કે જે વ્યવહારની છેલ્લી તારીખ હોય એ તારીખે અહીંયા લખી નાખવાનું પરચુરણ દેવાદાર ખાતે, કારણ કે વેચાણને દેવાદાર સાથે સીધો સંબંધ હોય છે. એ કેમ એ આપણે આગળ આટલા લેક્ચર દરમિયાન આપણે આગળ જોઈ ગયા હતા આમનોંધમાં પેટાનોંધમાં. એટલે એ દેવાદાર ખાતે લખ્યું અને 38250 એ જે કુલની રકમ છે એ કુલની રકમ અને અહીંયા બ્રેકેટમાં લખી નાખ્યું કુલ, કુલ એટલે કુલ સરવાળો. તો હવે વેચાણનોંધમાં એક પછી એક જે ખાતા છે એ ખાતા આપણે જોતા જઈએ. અંકુરાનું નામ આવ્યું હતું તો એ અંકુરા જોઈ લઈએ. તો અંકુરાના ખાતામાં ગયા, નામ આવ્યું હતું એટલે અંકુરાના ખાતામાં જવાનું. વેચાણ નોંધ છે તો એ કોઈ વ્યક્તિનું નામ છે, તો એ વ્યક્તિનું નામ હોય તો એ અહીંયા ઉધાર બાજુ આવે, કારણ કે વેચાણ નોંધમાં વેચાણ ખાતું જમા થઈ ગયું તો બાકીના બધા ખાતા ઉધાર જ આવશે. વેચાણ નોંધમાં જેટલી વિગતના ખાતા હોય એટલા ઉધાર આવે અને વેચાણનું ખાતું જમા આવે. એવી રીતે જો ખરીદ નોંધ હોય તો
તો ખરીદી આપણે અમનોનમાં જમા લખીએ તો ખરીદ ખાતુંમાં અહીંયા વિગત જેમ પરચું દેવા દા લખાય એમ ઉધાર બાજુ પરચું લેણ દા લખવાનું અને એમાં જેટલા વિગતમાં જેટલા ખાતા બન્યા હોય એ બધા જમા બાજુ આવશે તો અહીંયા વેચાણ ખાતું જમા કરીને ગોતો ત્યારબાદના જેટલા ત્રણ ખાતા આપ્યા છે અંકુરા જીગર ને હિયા એમાં ઉધાર બાજુ જ લખવાનું થશે એટલે અંકુરા ખાતે ઉધાર બાજુ કેટલી રકમ તો એની અંકુરાની સામે જેટલી છે એટલી જ રકમ લખવાની 22,500 નામ શું લખવાનું જે નોંધ બનાવી એ નોંધનું નામ લખી નાખવાનું વેચાણ નોંધ તો વેચાણ ખાતે એવી રીતે ત્યારબાદ જીગર ખાતું ઉધાર બાજુ ઉધાર કેમ તો વેચાણ તો અહીંયા જમા થઈ ગયું છે એટલે ઉધાર બાજુ 2015 મે 4 તારીખે જીગરની નોંધ થઈ છે એટલે જીગરની સામે કઈ નોંધમાં નોંધ કરી છે વેચાણ નોંધમાં નોંધ કરી છે તો અહીંયા વેચાણ ખાતે અને જીગરની સામે 8,250 રૂપિયા રકમમાં આપ્યા છે આપણે પેટા નોંધમાં તો એ રૂપિયા જ અહીંયા લખી નાખ્યા ત્યારબાદ લાસ્ટ હિયાનું ખાતું છે તો હિયાનું ખાતામાં ઉધાર બાજુ 2016 મે વેચાણ ખાતે કારણ કે વેચાણ નોંધમાં આપણે હિયાનું ખાતું લખ્યું છે એટલે વેચાણ ખાતું જમા થઈ ગયું તો હિયા ખાતે ઉધાર કરી નાખ્યું વેચાણ ખાતે લખી 7,500 રૂપિયા એટલે કે હિયાની સામે જેટલી રકમ હોય એટલી રકમ લખવાની આ થઈ ગયો આપણો દાખલો આમાં કઈ નહોતું બીજું ખતવણી સાવ સહેલી રીતે આપણે ખતવણી થઈ ગઈ તો આને એક તમને કી બતાવું કે આ દાખલો તમારો સાચો છે કે ખોટો એનું સોલ્યુશન કેવી રીતે મેળવી શકાય આ વેચાણ નોંધ છે તો અહીંયા વેચાણ નોંધનો સરવાળો આપણે આ જે કુલ સરવાળો આવ્યો તો 38,200 એને આપણે વેચાણ ખાતામાં જમા બાજુ લખ્યો કારણ કે વેચાણ ખાતું આમ નોંધમાં જમા આવે એટલે 38,200 તો ત્યારબાદ એની વિગતના ખાનામાં જેટલા ખાતા આવ્યો હોય એ ખાતામાં બધામાં ઉધાર લખવાનું હોય અને એ ઉધારનો ટોટલ 22,500 પ્લસ 8,250 પ્લસ 7,500 એનો ટોટલ આ ખાતા જેટલો જમા જેટલો થવો જોઈએ એટલો થઈ જાય તો તમારી ખતવણી સાચી થઈ ગઈ છે યાદ રાખવાનું કે જે ખાતું એટલે કે જે નોંધ બનાવી હોય એ નોંધને આમ નોંધમાં જ્યાં આવતી હોય જમા આવતી હોય તો જમા બાજુ લખવાનું ઉધાર આવતી હોય તો ઉધાર દેવાદાર સાથે સંબંધ હોય તો ભરચુરણ દેવાદાર લખવાનું લેરદાર સાથે સંબંધ હોય તો ભરચુરણ લેરદાર લખવાનું અને જો એ ખાતું જમા થઈ ગયું તો બાકીની વિગતમાં જેટલા ખાતા આવે એટલા ઉધાર અને જો એ ખાતું ધારો કે અહીંયા ખરીદ ખાતું હોય તો ખરીદ ખાતું આમનોમાં ઉધાર લખીએ છીએ તો અહીંયા ઉધાર બાજુ લખવું આપણે તો એની વિગતમાં જેટલા ખાતા આવ્યા હોય એટલા ખાતા અહીંયા આપણે જમા લખી દેવાના થાય એ હજી કેવું છે હજી થોડુંક વધુ ડીપમાં આપણે આગળના લેક્ચરમાં નેક્સ્ટ દાખલો જ્યારે પેટા નોંધ પરથી ખતવણીનો જોશું ત્યારે તમને વધારે સમજાઈ જશે અત્યારે આ દાખલો અહીંયા આપણે પૂરો કરીએ છીએ તો આશા કરું કે સમજાઈ ગયું હશે અને ન સમજાણું તો ફરી એકવાર લેક્ચર રિવાઇન્ડ કરો અને પાછો એકવાર જોયો અને યાદ રાખજો આમ નોંધ હોય તો આમ નોંધ ગણ્યા પછી વિડીયોને સ્ટોપ કરવાનો પછી આમ નોંધ ગણવાની પછી ખાતા બનાવીને ખતવણી કરવાની એવી જ રીતે પેટા નોંધમાં પણ એવી રીતે જે પેટા નોંધ મેં બનાવડાવી અહીંયા વિડીયો બંધ કરી ખાતા પેટા નોંધ લખવાની પછી ખાતા અને ખતવણી કેમ કરાવું છું એ તમારે જોવાની છે તો હવે આના ઉપરથી સ્વાધ્યાયમાં પેજ નંબર તમારે કેટલા છે ખબર 244 છે એના ઉપર 5મો નંબરનો અને 6 નંબરનો દાખલો આમનોંધનો દાખલો છે આમનોંધ પરથી ખતવણી છે તો એ બંને દાખલા તમારે હોમવર્કમાં ગણવાના છે આપણે આ પહેલા લેક્ચર અને બીજા લેક્ચર બે દરમિયાન સાદી આમનોંધ પરથી ખતવણી અને સંયુક્ત આમનોંધ પરથી ખતવણી ગણી ગયા છીએ તો એ દાખલા તમારે પાકી બુકમાં ગણવાના થાય છે હોમવર્કમાં તો આજ માટે આપણે આટલું રાખીએ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ